આદિવાસી હે એટલે આપણા આપણો ખેડબ્રહ્મા તાલુકો, ધોતા તાલુકો અને કુશીરા તાલુકા માટે આપણો સાથ સહકાર આપે છે અને એમને આપે એમ કહે કે આ આપણો ઊંડાણથી જે કાયદા બના હે તેઓથી અને આ ક્યારથી કામ ચાલુ થાય અને સરકારે ક્યોથી આપણો કાયદા ઘડ્યા છે અને ક્યોથી કાયદા બનાવ્યા છે એ આપણો ખૂણા અને ઉડાણ સુધી પહોંચાડે. પણ આપે તો ભેગા થવાનું કયો હોય, તો બે જણ જઈએ કે ત્રણ જણ જઈએ, તો ત્યાં સુધી આ કાયદાનું અમલમાં થતું નહીં. એના માટે ખાસ કરી અને આપણે એટલા જાગૃત થઈએ કે જ્યાં સુધી નકર હમણાં સમય એવો આવશે, તમે યાદ રાખજો કે આપણે જંગલની જમીન ની અંદર જાજરો જતો છોકરો દંડા મારીને બહાર કાઢશે, એટલું યાદ રાખજો. કેમ કે જંગલમાં છે એ જંગલની સંપત્તિ, વન અધિકાર કાયદો જો આવી ગયો તો આપણે આપણે જંગલના આદિવાસી અને જંગલમાં રહેવાસી રહીએ, પણ એ લોકો આપણો ધક્કો મારી મારીને બહાર કાઢશે. કેમ કે અમારે ત્યાં બે કામ ચાલુ હે, એટલે બાજુમાં લોકો જાય તો પોલીસ, એટલે બહેરું જાય તો લેડીઝ પોલીસ રહે અને પેલા આવે એટલે પોલીસ રહે, એટલે બાજુમાં ઘરના નજીક ધમકાઈને બહાર કાઢે, એવો જ કાયદો આવી ગયો છે. ને મારા મિત્રો, જ્યાં સુધી જે પંચાયતે જે આપણા રેવન્યુ ટોલ્ટે ખરાબા હે, એ તો એમના જે રોડ નજીક છે એ તો જવાના હે, તે જવાના છે, જંખડણ ના હોય તો. એટલે એના માટે ખાસ તૈયાર રહેજો અને આપણો આદિવાસી જનજાગૃતિ સંગઠન હે, એ જ્યાં સુધી આપણો મજબૂત કરે ને ત્યાં સુધી આપણે એના સંગઠન ના થવું, તો એક હાથે તાલી ના પડે અને કહેવત છે કે એક લાકડે આગ ના બળે, એટલે આપણો બધો મજબૂત થવું પડે ને મજબૂત ના થવું તો આપણો અહીંથી એક સમય માટે આપણો બહુ પસ્તાવો થઈ જાય. એના માટે ખાસ લોભો સમય ના લઈએ અને ભાઈઓ તમને એક વિનંતી કરીએ કે આપણો હમણો જ ગઈકાલે જ વાત છે કે બેન મેડમ ફોરેટર થઈને આવી એ વખત નજીકના લોકો કુડી કુડી કાઢતી, કેમ એટલે એમનો કાયદો હોય એટલે. પણ એ કાયદાનો અમલ આપણે જો સુધી થાય તો આપણો કોઈ ધક્કો મારી બહાર કાઢી શકે ને. એના માટે ખાસ આપણા ભાઈ આ કેટલા વર્ષથી અને કેટલી આપણી સમાજના માટે અને આપણા ભાઈઓના માટે આ રસિક ભાઈ લગભગ 2000 પછી આજ 19 એટલે વધારે વર્ષ થયો અને 20-21 વર્ષ સુધી આપણી સમાજ માટે કામ કરે, પણ આજ સુધી આપણી સમાજ સંગઠન થતી નહીં. કેમ કે હમણાં મોડે બીજે કીધું એમ, જાગતો ના પાડા ને ભૂતલો ને